કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટના પરિવારોને રીડેવલપમેન્ટના સ્કીમમાં છેલ્લા 10 મહિનાથી ભાડું ન મળતો હોય જેથી ટેનામેન્ટના 1304 પરિવારના સભ્યો મનપા કચેરી ખાતે અમરનાથ ઉપવાસ પર બેઠા પામ્યા છે। કતારગામ ખાતેના ગોટાલાવાડી ટેનામેન્ટના 1304 પરિવાર કે જેઓ ગુજરાત સરકારની રીડેવલપમેન્ટ સ્કીમમાં જોડાયા હતા, આ 1304 પરિવારને છેલ્લા 10 મહિનાથી ભાડું અપાયું નથી અને સુરત મનપા ભાડું ચૂકવાની એક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં પણ તેનો કોઈ નિવેડો ન હતા। ટેનામેન્ટના પરિવારજને શુક્રવારે મનપાની મુખ્ય કચેરી પહોંચી સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અને માસ્ક પહેરી અમરનાથ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે। જ્યાં સુધી બાકી 10 માસું ભાડું ન મળે અને ભાડે નિયમિત કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી પણ આપી છે। મારું નામ સ્વાતિ સોસા છે, હું ભાજપની પૂર્વ કોર્પોરેટર છું અને સુરત શહેર મહિલા મોરચામાં અત્યારે મંત્રી છું ભાજપમાં। ગોટાલાવાડી ટેનામેન્ટના 1304 પરિવાર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં જોડાયા હતા, પરંતુ ત્યારબાદ બિલ્ડર દ્વારા 1 કે 2 મહિનાનું ભાડું આપવામાં આવ્યું હતું અને પછી ભાડું અટકાવી દેવામાં આવ્યું હતું, એટલે એના માટે અમે અવારનવાર રજૂઆતો કરી ત્યારે અમને એવું કીધું હતું કે હેરિટેજનો પ્રશ્ન છે, એને હાઇટ ના મળતા એ તમને ભાડું નથી આપવાનું, અને એને માટે અમે ઉપવાસ પર બેઠા હતા। ત્યારે સુરત શહેર ભાજપા પ્રમુખ નીતિનભાઈ ભજીયાવાલા અને વિનુભાઈ મોરડાની મધ્યસ્થિતિ અમે લોકોએ પારણા કર્યા હતા અને એમણે જે ભાજપની આગેવાનીથી અમારો જે હાઇટનો પ્રશ્ન હતો હેરિટેજનો તે દૂર થયો હતો અને બિલ્ડરને જે પ્રમાણે હાઇટ જોતી તે મળી ગઈ હતી, પરંતુ ત્યારબાદ પણ એ 4 મહિના વીતી ગયા હોવા છતાં પણ આજ સુધી અમને 10 મહિનાથી અમને ભાડું આપવામાં આવ્યું નથી, અને એના માટે અવારનવાર અમે લોકોએ રજૂઆત કરી ત્યારે કોર્પોરેશનમાંથી ઉડાવ જવાબ આપવામાં આવે છે કે ભાઈ તમે પોતે બિલ્ડર પર કેસ કરી નાખો, તમે તમારી રીતે લડો, બિલ્ડર દિવાળી સુધી તમને ભાડા નથી આપવાનું। ત્યારે અમે એવું કીધું હતું કે ભાઈ કોર્પોરેશનને અમે ઓળખીએ છીએ, બિલ્ડરને અમે ઓળખતા નથી, અને કોર્પોરેશન અમારા પાસે આવી હતી અને તમે આવી રીતે ઉડાવ જવાબ ન આપી શકો, પરંતુ અમને કોઈ યોગ્ય જવાબ ન આપ્યો એટલે અમારે છેવટે અહીંયા અત્યારે ઉપવાસ પર બેસવું પડ્યું। અમે અત્યારે કોરોનાની મહામારીનું પૂરું તકેદારી રાખેલી છે, કારણ કે કોઈના જીવને જોખમમાં અમે મૂકવા નથી માંગતા, એટલે અમે ખાલી કમિટી મેમ્બર્સ 4 જણ જ ઉપવાસ પર બેસવાના છે અને બીજા બધાને અમે એના ઘરે અત્યારે રવાના કરશું। વધુ હાલ કોરોનાની મહામારી લીધે ઉદભવેલી લોકડાઉનની પરિસ્થિતિને કારણે તેમજ સુરત મનપાની ઉદાસીનતાના કારણે 1304 પરિવારની આર્થિક સ્થિતિ પણ કથળી ગઈ હોય, જેથી તાત્કાલિક ભાડું આપવામાં આવ્યું તે માંગ કરવામાં આવી હતી। અઝર કુરેશી સાથે પ્રકાશ વાળા, G24 ન્યૂઝ।